नमस्कार विद्यार्थी मित्रों, हूँ દિવ્યેશ વઘાસિયા, હોસેન કોચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે ધોરણ 12 વિષય ગણિત પ્રકરણ નંબર 3 શ્રેણી નો લેક્ચર નંબર 12 જોઈએ. એમાં સ્વાધ્યાય 3.2 માં ક્વેશ્ચન 7 થી 12 અને અગાઉના લેક્ચર એટલે કે પ્રકરણ 3 ના લેક્ચર 1 થી 11 તમે હજી સુધી નથી જોયા તો આપણી જે YouTube ચેનલ છે હોસેન કોચિંગ ક્લાસીસ એના પ્લેલિસ્ટમાં તમને ધોરણ 12 મેચ કરીને એક ફોલ્ડર મળશે, ત્યાં દરેક લેક્ચર છે અપલોડ થઈ ગયા. તમારા ધોરણના એટલે કે ધોરણ 12 વિષય ગણિતના તમામ ચેપ્ટરના લેક્ચર ઉદાહરણ છે, પ્રકરણ સ્વાધ્યાય, દરેક સ્વાધ્યાયના દાખલા, પ્રકરણ ઉદાહરણ મેળવવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી દેવામાં આવશે એમાં તમે ક્લિક કરીને દરેક વિડીયો જોઈ શકો છો. હવે જુઓ અહીંયા આપણને શ્રેણી છે એ કઈ રીતે આપેલા છે, એક સમીકરણના સ્વરૂપમાં આપેલ છે. એક્સ અને વાય એ બેનો સરવાળો જે આવે એ એક શ્રેણી આપો, x અને y એની બાદબાકીનો એક શ્રેણી આપો, તો x અને y શોધો. તો અહીંયા જો તમે થોડું તો 10માં ધોરણમાં આપણે એક ટોપિક ભણતા હતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, ત્યાં આવું હતું x અને y માં કંઈક સમીકરણ હોય, અહીંયા સમથિંગ માનો કે 5 છે, અહીંયા x અને y ની બાદબાકી અહીંયા માનો કે 7 છે, અને સોલ્વ કરતા હતા સીધો સરવાળો કરો એટલે સીધું x મળી જાય. તો અહીંયા એવું જ કરવાનું છે, પણ આપણે સમીકરણના રૂપમાં છે તો ડાબી બાજુનો સરવાળો અલગ, જમણી બાજુનો સરવાળો અલગ, એ રીતે થઈ જશે. તો પહેલા આપણે x પ્લસ વાય અને x માઇનસ વાય છે એને લખી લઈએ. x પ્લસ વાય સરવાળો આપણને આપ્યો છે 7205, x માઇનસ વાય બાદ બાકી આપી છે 3003. આ બે ને એક કે બે એવું નામ આપી દઉં છું, બરાબર, આને કહી દઉં છું પરિણામ એક, આને કહી દઉં છું. હવે આપણે શું કરીએ તો કે પરિણામ એક અને બે નો સરવાળો કરીએ, એક વત્તા બે ઇમ્પ્લાય તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુ જમણી બાજુ, એક્સ અને એક્સ 2x બનશે, પ્લસ વાય માઇનસ વાય કેન્સલ થશે, તો અહીંયા જવાબ શું આવશે 2x ઇક્વલ ટુ જમણી બાજુ શ્રેણી છે એનો સરવાળો એ રીતે થશે. તો 7 અને 3 એટલે 10, 2 વત્તા 0 2, 0 વત્તા 0 0, અને 5 ને 3 8. તો આ શું થઈ ગયું સરવાળો. આપણે જોઈએ એક્સ અને વાય ની વેલ્યુ, અહીંયા એક્સ છે તો આ બે અહીંથી કાઢવું હોય તો શું કરવું પડે, આ બાજુ દરેક જે નંબર છે એને 2 થી ડિવાઈડ કરવા પડે, એટલે કે અહીંથી તમે એવું લખી શકો ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 1/2 ના શ્રેણી 10 2 0 8. હવે એક્સ ઇક્વલ ટુ 2 થી ભાગાકાર કરો, અહીંયા 5 1 0 અને 4, તો આપણે મળી ગયો એક્સ નો આન્સર. હવે તમારી પાસે વાય શોધવા માટે બે રસ્તા છે, કા જુઓ એક માંથી બે બાદ કરો એટલે શું થશે, એક્સ અને આ એક્સ એ નીકળી જશે, વાય માઇનસ માઇનસ એટલે 2y બનશે, એક ત્યાંથી રસ્તો છે. બીજું અહીં એક્સ પ્લસ વાય બરાબર શ્રેણીક આપો તો એક્સ ની તમે સીધી કિંમત મૂકો તો આ રીતે મળશે, બરાબર. તો આપણે શું કરીએ અહીંયા શ્રેણીક લખી લઈએ એક્સ પ્લસ વાય વાળો, શ્રેણીક આપણને આપ્યો છે એક્સ પ્લસ વાય 7205. x પ્લસ y 7205, x ની વેલ્યુ આપણને મળી ગઈ 5104, અને અહીંથી આપણને x ની વેલ્યુ મળી ગઈ 5104. તો અહીંથી આપણે આ વેલ્યુ છે અહીંયા મૂકીને y પણ શોધી શકીએ, x ની જગ્યાએ આપણે મૂકીએ 5104 વત્તા મેટ્રિક્સ y ઇક્વલ ટુ 7205. અહીંથી જો તમે y ને કરતા બનાવશો શું થશે, અહીંયા 7205 આ એઝ ઇટ ઇઝ માઇનસ, આ શ્રેણી કા બાજુ આવીને માઇનસ થશે,
पांच एक जीरो चार हवे रही चलो सात माथी पांच जाए तो बे बे माथी एक जाए तो एक जीरो माइनस जीरो जीरो अने पांच माथी चार जाए तो एक तो आपने शू मड़ी गयो वाई आंसर बराबर। तो आपने पूछू तू कि श्रेणी एक्स अने वाई छे शोधवाना छे तो एक्स अने वाई आपणे शोधी लीधो चलो ओके। હવે જો અહીંયા સેજ થોડું અલગ ટાઈપ છે આગળ એક્સ અને વાય એનો સહગુણક હતો કોફિશિયન્ટ તો એ 1 હતો અહીંયા જુઓ અહીંયા આપણે સમીકરણ આવું આપ્યું છે 2x + 3y બીજું આપ્યું છે 3x + 2y હવે અહીંથી ઘણા બધા રસ્તા છે એમાંથી હું તમને ઈઝી વાળો રસ્તો કહું છું પહેલો રસ્તો તો એ છે અહીંયા શું કરું કે કોઈ પણ એક સમીકરણ છે એને એક્સ કે વાય ને સેમ બનાવો ત્યાં તમે આને જો ત્રણમાં ત્રણથી ગુણાકાર કરો થ્રુ આઉટ બધા આ બાજુ શ્રેણીકને પણ ત્રણથી ગુણાકાર કરો અહીંથી કરો ટુ થી એટલે છ એક્સ છ એક્સ થાય પછી સમીકરણ ની બાદબાકી કરો એટલે થઈ જાય એ રસ્તો અથવા એવું નથી કરવું તો જુઓ તો એક સ્ટેપ છે એ બધી જશે પણ ગણતરી છે એ ટૂંકી થશે પેલા સમીકરણમાં એક્સ નો સહગુણક બે બીજામાં વાય નો બે અહીંયા વાય નો ત્રણ અહીંયા એક્સ નો ત્રણ તમે શું કરવાનું એક વખત સરવાળો ને એક વખત બાદબાકી કરો એટલે નવા સમીકરણ મળે તમે જો આનો સરવાળો કરો ને એટલે પાંચ એક્સ વત્તા પાંચ વાય અને આ બાજુ સરવાળો કરો એટલે કંઈક આવશે ત્યાંથી શું કરવાનું પાંચ ને લઈ લેવાનું કોમન એટલે શું આવશે એક્સ પ્લસ વાય અને પછી બધા જે નંબર છે શ્રેણીકના એને પાંચ થી ડિવાઈડ કરો એટલે સિમ્પલ એક સમીકરણ બને એક્સ પ્લસ વાયમાં આગળના દાખલામાં આવું જ આપ્યું હતું આ જ રીતે બાદબાકી કરો શું થાય જુઓ બે માંથી ત્રણ જાય તો માઇનસ અને ત્રણ માંથી બે જાય તો પ્લસ તો બરાબર તો અહીંયા પણ તમને એક્સ અને વાયમાં એક સમીકરણ મળ્યું તો પછી બંનેનો સરવાળો કરો એટલે સીધું એક્સ કેન્સલ અને વાયનો જવાબ તો હું તમને એક્સ પ્લસ વાય અને માઇનસ એક્સ પ્લસ વાય ત્યાં સુધી પહોંચાડી દઉં ત્યાંથી તમે આગળનો જે રીતે દાખલો કર્યો એ રીતે તમે કરી શકો ક્લિયર અહીંયા પહેલા આપણે સમીકરણ આપ્યું એ લખી લઈએ 2x + 3y 2 4 3 3x + 2y = 2 માઇનસ 1 માઇનસ 2 5 આને કહી દઉં છું પરિણામ નંબર એક આ થઈ જશે પરિણામ નંબર તમે એક અને બે નો સરવાળો કરશો એક પ્લસ બે સિમ્પલ એક અને બે નો સરવાળો કરશો એટલે શું થશે જો અહીંથી બે અહીંથી ત્રણ એટલે ટોટલ પાંચ પાંચ એક્સ વત્તા અહીંથી ત્રણ અહીંથી બે એટલે એ પણ પાંચ અને પાંચ લઈ લઉં છું કોમન તો ડાબી બાજુ શું આવશે એક્સ પ્લસ વાય હવે જમણી બાજુ સરવાળો તો બે ને બે ચાર અહીંયા ચાર માઇનસ એક એટલે ત્રણ ત્રણ માઇનસ બે એટલે એક ઝીરો વત્તા પાંચ એટલે પાંચ હવે તમારે શું કરવાનું છે આપણે એક્સ પ્લસ વાય છે એ જોતું હોય તો પાંચ વધારાનું છે પાંચ ને હટાવો ને ગુણાકારમાં મૂકો તો અહીંથી અહીંથી આપણે કરીએ સિમ્પલાઈઝ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ હવે પાંચ થી બધાને ડિવાઈડ કરશો એટલે અહીંયા આવશે ચાર ના છેદમાં પાંચ અહીંયા આવશે ત્રણ ના છેદમાં પાંચ અહીંયા આવશે એક ના છેદમાં પાંચ અહીંયા આવી જશે એક આને પણ આપણે એક નામ આપી દઈએ ત્રણ નંબર કહી આગળનો ક્વેશ્ચન હતો એક્સ પ્લસ વાય આપ્યો તો ત્યાં સુધી મેં તમને પહોંચાડી દીધા બીજો મેં કીધું એ પ્રમાણે પણ રસ્તો છે કોઈ પણ એક સહગુણક છે એને તમે સેમ કરો અને સરવાળા બાદબાકીથી કેન્સલ કરો તમને જે કેલ્ક્યુલેશન છે ઈઝી લાગે એ કેલ્ક્યુલેશન તમારે કરવા હવે આપણે શું કરીએ બાદ કરીએ ચાલો તો એક માઇનસ બે હવે જો બે માઇનસ એક રાખીએ તો એક્સ માઇનસ વાય એવું બનશે તો આપણે એક માઇનસ બે કે બે માઇનસ એક અહીંયા જવાબમાં કોઈ આન્સરમાં ચેન્જ નહીં આવે એક માઇનસ બે ઇમ્પ્લાઇઝ તમે જ્યારે બે માંથી ત્રણ બાદ કરો એટલે જવાબ આવે માઇનસ અને ત્રણ માંથી બે બાદ કરો એટલે જવાબ આવે પ્લસ તો માઇનસ એક્સ પ્લસ વાય અહીંયા તો જોવો કઈ સહગુણક બચતા નથી એટલે કઈ ડિવાઈડ કરવાનું આવશે જ નહીં હવે તમે સિમ્પલ બાદબાકી કરવાની છે ચાલો બે માઇનસ બે ઝીરો ચાર માઇનસ ચાર માઇનસ માઇનસ એક એટલે શું થઈ જશે પાંચ થઈ જશે ત્રણ માઇનસ માઇનસ બે તો એ પણ શું થશે ત્રણ ને બે પાંચ ઝીરો માઇનસ પાંચ એટલે શું થશે માઇનસ પાંચ આને હું કહી દઉં છું સમીકરણ નંબર બે હવે આગળ જે પ્રમાણે સોરી હવે આપણું લાઈનમાં સમીકરણ નંબર આવશે
આગળ આપણે જે પ્રમાણે દાખલો કર્યો એ જ પ્રમાણે તમારે કરવાનો. પહેલો સ્ટેપ શું કરવાનો, 3 અને 4 નો સરવાળો કરો. એટલે જો અહીંથી માઈનસ x અહીંથી પ્લસ x હટી જાય એટલે આ બાજુ 2y બચશે અને અહીંયા કઈક સરવાળો કરો ત્યારબાદ 2 ને છેદમાં જવા દો એટલે y મળી જાય. ત્યારબાદ કોઈ પણ એક સમીકરણમાં y ને મૂકી દો અથવા એવું નથી કરવું તો પછી તમે સરવાળો પણ કરી શકો અને બાદબાકી પણ કરી શકો. બરાબર, તો આટલો દાખલો છે હું તમારા ઉપર છોડું છું. આગળ વધીએ. હવે જો જો y ઇક્વલ ટુ આપણે એક શ્રેણી કહેવો છે તો 2x પ્લસ y ઇક્વલ ટુ કંઈક આપ્યું છે તો x શોધવાનો છે. આ સમીકરણમાં જ્યાં y દેખાય ત્યાં આપણે આ મૂકી દઈએ. તો પહેલા આપણે સમીકરણ લખીએ 2x પ્લસ y ઇક્વલ 1 માઈનસ 3 0 2. હવે આપણે શું કરવાનું છે, y જગ્યાએ આપણે એક શ્રેણી આપી દીધું તો એ મૂકી દઈએ 2x વત્તા 3 1 2 4 ઇક્વલ ટુ 1 માઈનસ 3 0 2. હવે જો મારે x ને કરતા બનાવવું તો આ પ્લસ વાળો શ્રેણી આ બાજુ થઈને માઇનસ કરવો પડશે તો 2x ઇક્વલ ટુ 1 માઈનસ 3 0 2. એમાંથી બાદ કરવાનું છે 3 1 2 4. ચાલો, એટલે ચાલો આ બાદ બાકી શું આવશે તો અહીંયા ડાબી સાઈડ બચશે 2x ઇક્વલ ટુ 1 માઇનસ 3 એટલે માઇનસ 2. ચલો માઇનસ 3 માઇનસ માઇનસ 1 એટલે થશે માઇનસ 4. 0 માઇનસ 2 માઇનસ 2, 2 માંથી 4 જાય તો માઇનસ 2. હવે આપણે શું કરશું, x ને જો કરતા બનાવવો હોય તો આ બધા જે નંબર છે એને 2 થી ડિવાઈડ કરવા પડશે. માઇનસ 4 2 માઇનસ 2 માઇનસ 2, અને આને તમે જ્યારે 2 થી ડિવાઈડ કરશો તમને x ઇક્વલ ટુ મળી જશે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1. ચાલો ક્લિયર છે, આગળ વધીએ. હવે જો અહીંયા શ્રેણીકની અંદર સમીકરણ આપ્યા છે તો x અને y ની વેલ્યુ શોધવાની છે તો અહીં અંદર x અને y છે એ મૂકી દીધેલા છે. તો જો અહીંયા શ્રેણીકના સરવાળા આ બાજુ તો અહીંયા કમસે કમ આપણે શું લગાડશું, બે શ્રેણીક છે ઇક્વલ ક્યારે કહેવાય તો કે બે ની ઓર્ડર સેમ હોય, 2x2 છે એટલે ઓર્ડર સેમ થઈ ગઈ અને પોઈન્ટ વાઇઝ જે નંબર છે સેમ હોય તો ત્યાંથી x અને y માં કઈ સમીકરણ મળશે અને એને સોલ્વ કરશું. આપણે પહેલા સમીકરણ લખીએ 2 1 0 3x પ્લસ 5 1 0 2 ઇક્વલ ટુ 5 1 6 8. હવે અહીંયા પહેલું કામ આપણે એ કરશું, આ બે છે ને તો એને ગુણાકાર કરી દઈએ. 2 0 3 2 6 અને 2x. હવે y 1 0 2 5 1 6 8. હવે આપણે શું કરી દઈએ, અહીંયા સમીકરણો કરી દઈએ સરવાળો 2 વત્તા y 0 ને 1 1 6 0 અહીંયા 2x પ્લસ અહીંયા જુઓ 5 1 6 8. હવે જુઓ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે બે શ્રેણીક છે ઇક્વલ ક્યારે કહેવાય તો એના જે ઓર્ડર હોય એ સેમ હોવા જોઈએ અને પોઈન્ટ વાઇઝ જે નંબર છે એ પણ કેવા હોવા જોઈએ સેમ. તો અહીંયા એટલે ખ્યાલ આવશે કે 2y પહેલો ઘટક, અહીંયા પહેલો ઘટક છે 5. બરાબર, 2 + y = 5. તો અહીંથી તમે વાયને કરતા બનાવો એટલે શું થશે. બીજું સમીકરણ અહીંયા જોઈએ 2x + 2, એ નંબર આપણે કેટલો આપ્યો છે 8. તો અહીંથી શું થશે, 2x બરાબર 2 પહેલા બાદ કરો એટલે 6, અહીંથી તમને મળશે x = 3. તો આપણને x અને y ની જે વેલ્યુ શોધવાની હતી એ આપણને મળી ગઈ છે. y ની વેલ્યુ કેટલી મળી ગઈ આપણને, 3 મળી ગઈ છે, અને x ની વેલ્યુ કેટલી મળી ગઈ, સોરી y ની વેલ્યુ 3, x ની વેલ્યુ પણ 3. એવું હોય તો તમે સમીકરણમાં મૂકી અને પણ ચેક કરી શકો, x ની જગ્યાએ 3 મૂકો એટલે 3 2 6 થઈ જાય, 6 ને 2 8, અહીંયા 8 આવી ગયા, અને y ની જગ્યાએ 3 મૂકો તો અહીંયા 2 3 6 અને 2 1 2 અને 3 એટલે 3 ને 2 5. તો આપણો આન્સર છે રાઈટ છે. આગળ વધીએ. તમારી સમક્ષ છે ઓસિયન કોચિંગ ક્લાસીસ, એની એપ્લિકેશન તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી તો આ વિડીયોની નીચે જે લિંક આપી દેવામાં આવશે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને જોવા મળશે ધોરણ 3 થી 12 ના બધા જ વિષય માટે સમજૂતી, સ્વાધ્યાય,
સ્વાધ્યન પોતે ગાલા સાથે પોતે પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ને બીજું ઘણું બધું જે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા દર વીકમાં એકમ કસોટી લેવામાં આવે છે એનું સંપૂર્ણ લાઈવ અને વિડીયો સોલ્યુશન પીડીએફ સોલ્યુશન તમે મેળવવા માટે આ એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો. આગળ વધી અહીંયા ફરીથી એક્સ વાય ઝેડ અને ટી અહીંયા આપણે ચાર અનનોન મૂક્યા છે તો બસ આપણે પહેલા સમીકરણની અંદર કોઈ 12 નંબર છે એનાથી ગુણાકાર કરીએ પછી પોઈન્ટ વાઇઝ આપણે કમ્પેર કરીએ. ચાલો અહીંયા પહેલા હું સમીકરણ લખું છું. ટુ એક્સ વાય ઝેડ ટી ચાલો પ્લસ 3 વન 0 માઇનસ 1 2 પ્લસ 3 ત્રણ ચાર પાંચ. ચાલો હવે બધા 12 ગુણાકાર છે તો બધા 12 ગુણાકાર છે એ કરી દઈએ. તો અહીંયા 2x 2y 2z 8 અહીં આવું આવશે પ્લસ અહીંયા 3 1 3 3 0 0 અહીં આવશે માઇનસ 3 અને અહીં આવશે 3 2 અહીંયા 3 3 9 3 4 12 3 5 15 3 6 8 9 10 11 12 અને તો હવે આપણે 1 by 1 છે સમીકરણને સરખાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલું સમીકરણ અહીંથી લઈએ તો 2x + 3 ઇક્વલ ટુ અહીંયા આવે 9. 2x = 9 પહેલી બાજુ છે માઇનસ થાય એનો મતલબ થઈ ગયો કે એક્સની વેલ્યુ કેટલી થશે 3. અહીંથી આપણે પહેલો આન્સર મળી ગયો x = 3. બીજું અહીંયા છે 2y અહીંયા છે 12. 2y = 12 તો અહીંથી y = છે સીધું મળે છે. હવે ત્રીજું સમીકરણ 2z - 3 અને એ કેટલું આપ્યું છે 15. તો અહીંથી 2z બરાબર શું થશે 15 ને 3 18 પછી z = 9. ચોથું સમીકરણ આપ્યું છે 2t + 6 = 18. તો અહીંથી થશે માઇનસ થશે એટલે આન્સર આવશે 12 એટલે t ની કિંમત કેટલી થઈ ગઈ બરાબર. તો અહીંયા x y z અને t આપણને દરેકની કિંમત છે મળી ગઈ છે. y = 6 મેળ્યા, z = 9 મેળ્યું અને t = ક્લિયર છે. આગળ વધીએ. હવે જો અહીંયા શ્રેણીક ની બહાર x અને y છે ગુણાકાર માં આપ્યા છે જો, તો આપણે x અને y થી ગુણાકાર કરીએ. x 2 3 પ્લસ 5 - 1 1 જવાબ માં આપ્યું છે 10 અને 5. તો જો અહીંથી x ગુણાકાર થશે એટલે 2x 3x + y ગુણાકારમાં થશે એટલે -y + y બરાબર 10 5. આ બીજું કંઈ નહીં, આપણને બે સમીકરણ આપેલા છે. એક સમીકરણ છે 2x, એક સમીકરણ આપણને આપ્યું 2x - y = 10 અને બીજું સમીકરણ આપ્યું છે 3x + y = જો આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા 3 ને 2 શું થઈ જાય 5, પ્લસ y - y થઈ જાય 0 અને અહીંથી 5 ને 10 થઈ જાય 15. અહીંથી આપણને ખ્યાલ આવે કે x ની વેલ્યુ કેટલી થઈ જશે 3. આ x ની વેલ્યુ છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે. પહેલું સમીકરણ આવું છે 2x
माइनस वाय इक्वल टू दस, एक्स तरीके आपने मड़ी गया त्रण, त्रण मुकी दी है। चलो अहीं बे तेरी छ, आ दस प्लस है आ बाजू लो माइनस, आ बाजू वाय माइनस है आ बाजू लो प्लस, छ माथी दस है एटले माइनस चार, तो वाय नी वेल्यू पण मड़ी गई केटली मड़ी माइनस चार। અહીંયા આપણે x અને y ની વેલ્યુ છે મેળવી લીધી। આગળ વધીએ, અહીંયા અંદર x y z w બધું સાથે છે, તો જોઈએ ચારેયના મૂલ્ય મેળવવાના છે। પહેલા આપણે સમીકરણ લખી લઈએ, 3 x z y w equal to x minus x પેલા ડાબી બાજુ જમણી બાજુ સરવાળો કરીએ, ડાબી બાજુ છે ગુણા ત્રણ થી બધાને ગુણાકાર કરી દઈએ, તો અહીંયા કઈક આન્સર બનશે 3x 3z 3y 3w इक्वल टू अहीं आवशे x प्लस 4, अहीं आवशे z प्लस w माइनस 1, अहीं x प्लस y प्लस 6, अहीं आवशे 2w। હવે જો અહીંથી આપણે જોઈએ કે પહેલી વેલ્યુ કોની કાઢી શકાય, તો અહીં 3x અને x પ્લસ 4 કમ્પેર કરો, ત્યાંથી x ની વેલ્યુ સીધી મળી શકે, અથવા તો 3w અને 2w પ્લસ 3 કમ્પેર કરો તો ત્યાંથી મળી શકે, બાકી બધામાં એક સાથે બે ચલ બેઠા છે, x અને y બેઠો છે z અને w, તો કરવાનું શું છે, અહીંથી પહેલા x ની વેલ્યુ લેશું એ અહીંયા મૂકશું ત્યારે y મળશે, અહીંથી પહેલા w શોધશું એ અહીંયા મૂકશું ત્યારે z મળશે, બરાબર। તો પહેલા હું 1 1 વાળો જે નંબર છે એટલે a11 a11 કમ્પેર કરું છું, તો અહીંથી આપણને મળે છે 3x ઇક્વલ ટુ x પ્લસ 4, અને જો તમે આને સોલ્વ કરશો એટલે આ એક્સ છે ને આ બાજુ આવવા દો એટલે શું થઈ જશે 2x ઇક્વલ ટુ 4, તો અહીંથી તમને ખ્યાલ આવે કે એક્સ ની વેલ્યુ શું થઈ ગઈ, બરાબર છે। ચાલો હવે હવે આપણે ડબલ્યુ વાળું કમ્પેર કરીએ, તો અહીંયા છે 3w ઇક્વલ ટુ અહીંયા શું થશે 2w પ્લસ 3, આ 2w આ બાજુ આવીને માઇનસ કરો એટલે અહીંયા માત્ર બચશે w, તો અહીંયા બચશે। તો આપણે x અને w ની વેલ્યુ મળી ગઈ છે, હવે બાકીનું છે એટલે સાઈડ સોલ્વ કરીએ, હવે હું આ સમીકરણ સરખાવું છું 12મો નંબર એટલે કે 3y અને આ સાઈડ આવશે x પ્લસ y પ્લસ 6, હવે જો અહીંયા 3y છે અહીંયા 1y, એ આ બાજુ આવીને માઇનસ થશે એટલે અહીંયા બચશે 2y ઇક્વલ, હવે x ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે 2, અને અહીંયા શું આવ્યું 6, મતલબ કે શું આવ્યું 8, 2y ઇક્વલ ટુ 8 હોય તો y નો મતલબ આપણને ખબર પડે શું આવશે 4, તો y મળી ગયું। હવે છેલ્લું અહીંયા 3z ઇક્વલ ટુ z વત્તા w માઇનસ 1, એક z અહીંથી આવીને માઇનસ હશે એટલે અહીંયા બચશે 2z, એ w એની કિંમત આપણી પાસે છે 3 અને અહીંયા માઇનસ 1, 3 માંથી એક જાય તો 2, તો 2z ઇક્વલ ટુ 2 હોય તો અહીંથી મને ખ્યાલ આવશે કે z ઇક્વલ ટુ શું થાય, અહીંયા મને દરેક વેલ્યુ છે એ મળી ચૂકી, x ની વેલ્યુ 2 મળી ગઈ, w ની વેલ્યુ 3 મળી ગઈ, y ની વેલ્યુ 4 મળી ગઈ, z ની વેલ્યુ 1 મળી ગઈ। તો આવા સમીકરણ હોય તો પહેલા એમાં જોવાનું, તો બે ચલ હોય ને તો પહેલા કોઈ પણ એકની કિંમત મેળવી લેવાની, એટલે ક્યાંક પહેલું સમીકરણ એવું જ હશે કે જેમાં એક ચલ હોય એટલે ત્યાંથી તમને સીધી વેલ્યુ મળે, અહીંયા જો x અને x ત્યાંથી તમને સીધી વેલ્યુ મળી શકે, w અને w, અહીંયા z અને w બે સાથે આવે એનો મતલબ કે કોઈ પણ એકની વેલ્યુ તમારે શોધીને મૂકવી જ પડે, અહીંયા x અને y સાથે આવે તો કોઈ પણ એકની વેલ્યુ શોધીને તમારે મૂકવી પડે, તો આવા સમ હોય તો એને આ રીતે સોલ્વ કરવાના। આગળ વધીએ, થેન્ક યુ ફોર વોચિંગ। તો આ જે સેશન છે એ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત।